દરેક જણા સ્વપ્ન વાસોદા તમને એમસીક્યુ બની શકે તો મળે, બોલે ના ફાવે તો જોઈને પણ પ્રયત્ન કરે. અને ઓનલાઈન ગર્લ્સ અવાજ આવે છે બેટા, એ પણ મને જવાબ આપે હને. ચાલો હવે હું પૂછતી જાઉં છું. મેં આ પૂછેલો છે સવાલ, એ પૂછી શકાય, જનરલ નોલેજમાં પણ પૂછાય. ભાષના નાટકોમાં પ્રસ્તાવનાના બદલે કયો શબ્દ વપરાયો છે? સાથે બોલશો તો ચાલશે બેટા, હા ને? બસ અવાજ નહીં. સ્વપ્ન વાસ્વદત્તમ કેટલા અંકનું નાટક છે? અને જ્યારે યુનિવર્સિટીમાં જવાબ આપો ત્યારે આવી રીતે છ એમ નહીં, સ્વપ્ન વાસ્વદત્તમ છ અંકનું નાટક છે અને એમ લખવાનું. આ મોટાભાગનાને આવડતું નથી એટલે જોઈ લેજો. સ્વપ્ન વાસ્વદત્તમના મંગળ શ્લોકમાં કયા દેવની સ્તુતિ થઈ છે? બલરામની, હા ને? બલરામની વાત આવી તો ભારતીય સાહિત્યમાં બાહુબળ માટે, બાહુ એટલે ગુજા, બાહુબળ માટે તમારો સલમાન ખાન તમામ કરે છે ને વારે વારે, બાહુબળ માટે ત્રણ વ્યક્તિઓના નામ છે, કયા કયા? આ તમારા જનરલ નોલેજનો જવાબ આવ્યો. બલરામ, ભીમ, બોલો. બલરામ જે નામ નહોતી ખબર એ તમને અહીંયા ખ્યાલ આવી ગયું, અને એ ત્રીજું નામ સોતાઓ કયું છે મને તો ખબર છે. અને આ જનરલ નોલેજમાં પૂછી શકાય કે સંસ્કૃત સાહિત્ય પ્રમાણે ભુજંગબળ, ભુજંગ શબ્દ વાપર્યો હોય, ભુજંગબળ કે બાહુબળ માટે ત્રણ વ્યક્તિઓ છે, કઈ કઈ? એમાંથી કોઈ નામ આપેલા હોય, બહુ સમાન આપેલા હોય. યૌગંધરાયણની, આ તમે જવાબ ઘણા બધાએ ખોટો લખ્યો છે, યૌગંધરાયણની ઘડેલ યોજનામાં કોણ સામેલ થાય છે? વાસ્વદત્તા. ઘણાએ રૂમણવાન જવાબ આપ્યો છે. યૌગંધરાયણ વાસ્વદત્તાને પોતાની શું ઓળખાવે છે? પ્રોષિત ભર્તુકાનો અર્થ સમજાવો. પ્રોષિત ભર્તુકાનો અર્થ સમજાવો. બોલ બેટા. દેવી, દેવી બહેનની ઓળખ આપતો ભાઈ, બરાબર છે. તમે ઓનલાઈન એટેન્ડ કરતા હશો, હે ને? નહીં. મગધના રાજાનું નામ જણાવો. મગધના રાજાનું નામ જણાવો. બેઠા બેઠા બોલો, વાંધો નહીં. આ તો એકને જ આવડે, દર્શક એકને આવડતો હોય ત્યાં ઊભા કરાય, બાકી બધાને આવડતો હોય તો બેઠા બેઠા બોલો. હા, કાંચુકીના મતે શેનું રક્ષણ કરવું મુશ્કેલ છે? થાપણનું. એ હા, સંભળાયું હા મને. બ્રહ્મચારી કયા ગામમાં વિદ્યાભ્યાસ કરતો હતો? લાવાણક ગામ કયા દેશમાં આવ્યું? વત્સ દેશ. ઉદયન કયા દેશનો રાજા હતો? હા બેટા, હા સંભળાય છે, પ્રયત્ન કરો અંદરવાળામાં. આ પણ જવાબ બધાએ ખોટો લખ્યો છે. વિરહી ઉદયનને સ્વસ્થ કરવા કોણ રહે છે? રૂમણવાન. રૂમણવાન શું છે? અમાત્ય એટલે સેવક.
पद्मावती ने त्यां वासवदत्ता सौंपाई जाए छे ए प्रसंग ने भाषे शू नाम आप्यू छे वासवदत्ता न्यास प्रसंग। जे लोको बिल्कुल मारी सामे जुए छे चोपड़ी जुए अने वासवदत्ता कया वेशे पद्मावती ने त्यां रहे छे वासवदत्ता नू छुपा वेशमा नाम शू अवंतिका बन्ने रीते गमे ते रीते पूछी शके एमसीक्यू हो ने। बीजा अंक नो प्रवेशक शेनाथी शुरू थाय छे हाँ कया प्रसंग थी शुरू थाय छे कंदुक क्रीड़ा हाँ संभळायु हाँ चेटी उदयन ने धनुष्य बाण विना ना सु गणावे छे हाँ बेटा हाँ कौतुक माला गुंफन प्रसंग मा वासवदत्ता कई औषधि नो उपयोग करे छे अने कई औषधि नो उपयोग नथी करती बोलो सेनो उपयोग करे छे अने सेनो नथी करती ओके बराबर। लावणक नो वृत्तांत कौन कहे छे વાસના કેટલા નાટકો છે સ્વપ્ન વાસવદત્તમ કઈ કથા વસ્તુ પર આધારિત છે સ્વપ્ન વાસવદત્તમ કઈ કથા ઉપર આધારિત છે જો સવાલ બદલ્યો એની સાથે વાંચેલું જ આવડે હા ઉદયન કથા ઉદયન નહીં ઉદયન તો પાત્ર છે ઉદયન કથા ઉપર ઉદયન કથા ઉપર બરોબર ઉદયન કથા ઉપર આધારિત બીજા નાટકનું નામ જણાવો પ્રતિજ્ઞા હા પ્રતિમા નહીં કયા જ્યોતિષીએ ઉદયન માટે કેવું ભવિષ્ય કર્યું હતું બોલો બોલો ના ફાવે તો જોઈને પણ બોલો બોલ બોલ આવડે તો બોલ વાંધો નહીં પુષ્પક પુષ્પક અને ભદ્ર પણ જવાબ આપો એવું આ જ્યોતિષીઓએ કહ્યું બરોબર છે જવાબ આર્યોને શું બેટા રૂચા બોલો વાસવદત્તાને યોગંધરાયણે શું પ્રત્યુત્તર આપ્યો અપમાન બોલો અપમાનિત થાય કે અવગણ ના થાય માટે દુઃખ કરવું નહીં કેમ પગ અધર નીચે મૂક
કંદુક ક્રીડા સમયે વાસ્વદત્તા કેવી તીખળ કરે છે. તીખળ એટલે મજા. એના લગ્નનું એણે ત્યાં વિચાર્યું. બીજું એક રહી ગયું, હજી કહો. બીજું એક રહી ગયું, પ્રયત્ન કરો. કંદુ ક્રીડા વખતે એક તો એણે કીધું પ્રદ્યોત મહાશયને ત્યાં એ જશે એવું વિચારે છે. પછી એટલે અહીંયા કુદરતી વાત બતાવી કે આપણે રમત રમીએ ત્યારે હાથ લાલાશ પડતા થઈ જાય, અને એમ કે કન્યાના વેવિશાળનું કે સગાઈનું નક્કી કરે ત્યારે પણ કહે છે કે કંકુના કર્યા લાલ થઈ ગયા. એ રીતે સૂચનાત્મક રીતે બતાવી છે. ખ્યાલ આવ્યો?